नमस्ते विद्यार्थी मित्रों, केम छो तमे बधा? मजा में ने? આજે આપણે ધોરણ 3માં અંગ્રેજી શીખવાનું છે. તો દરેક વિદ્યાર્થી ચોપડી, નોટ, પેન્સિલ, રબર, ફૂટપટ્ટી, સંચો આ દરેક વસ્તુ લઈને બેસી જશે. બેસી ગયા દરેક વિદ્યાર્થી? સરસ. તો ચલો ચોપડી ખોલો. આપણે આ શીખી ગયા છીએ ગુજરાતી આલ્ફાબેટ્સ, બરોબર? ગુજરાતી આલ્ફાબેટ્સમાં ક ને બે માત્ર કઈ, એટલે કે કે એ આઈ વાળો પપ્પો આપણે શીખી ગયા છે, બરોબર? એ પછી મેં તમને આ શીખવાડ્યું હતું અને આ શીખવાડ્યું હતું, બરોબર? તો હવે આપણે આગળ શીખીએ ગુજરાતી આલ્ફાબેટ્સ. કે એ યુ, કૌ, ક ને કાનો અને બે માત્ર. જો અહીંયા શું કહે છે, ગુજરાતી એક કાનો અને બે માત્રા ઔવાળા શબ્દો માટે અંગ્રેજીમાં એ યુ વપરાય છે. ફરીવાર વાંચું છું, ગુજરાતી એક કાનો અને બે માત્રા ઔવાળા શબ્દો માટે અંગ્રેજીમાં એ યુ વપરાય છે. એટલે કે ક ને કાનો બે માત્રા કૌ બરાબર કે એ યુ. સામાન્ય રીતે ગુજરાતીમાં ક વત્તા અ ને કાનો બે માત્ર બરાબર કૌ થાય છે. ક વત્તા અ ને કાનો બે માત્ર કૌ થાય છે. તેવી જ રીતે અંગ્રેજીમાં કે વત્તા એ યુ બરાબર કે એ યુ કૌ થાય છે. ફરીવાર વાંચું છું, ધ્યાન રાખજો તમે. ગુજરાતી એક કાનો બે માત્ર ઔવાળા શબ્દો માટે અંગ્રેજીમાં એ યુ વપરાય છે. એટલે કે કૌ કને કાનોન બે માત્ર કૌ બરાબર કે એ યુ. સામાન્ય રીતે ગુજરાતીમાં ક વત્તા ઔ બરાબર કૌ થાય. તેવી જ રીતે અંગ્રેજીમાં કે વત્તા એ યુ બરાબર કે એ યુ બરાબર કૌ કને કાનોન બે માત્ર થાય છે. નીચે એક કાનો બે માત્ર, નીચે એક કાનો બે માત્ર ઔ વાળા કક્કાનું અંગ્રેજી આપેલ છે તે જુઓ અને શીખો. શું કહે છે સૂચનામાં, ફરીવાર વાંચીશું. નીચે એક કાનો બે માત્ર ઔવાળા કક્કાનું અંગ્રેજી આપેલ છે તે જુઓ અને શીખો. ચલો પહેલેથી હું વાંચું છું, તમારે પણ મારી સાથે સાથે વાંચવાનું છે. કને કાનોન બે માત્ર કૌ બરાબર કે એ યુ. પછી શું છે, ખને કાનોન બે માત્ર ખૌ બરાબર કે એચ એ યુ. ગને કાનોન બે માત્ર ગૌ બરાબર જી એ યુ. ઘને કાનોન બે માત્ર ઘઉ બરાબર જી એચ એ યુ. તમારે મારી સાથે જ બોલવાનું છે. ચને કાનોન બે માત્ર ચૌ બરાબર સી એચ એ યુ. છને કાનોન બે માત્ર છૌ બરાબર સી ડબલ એચ એ યુ. જને કાનોન બે માત્ર જૌ બરાબર જે એ યુ. પછી ઝ, જબલાનો ઝ, એને કાનોન બે માત્ર ઝૌ બરાબર ઝેડ એ યુ. પછી ટને કાનોન બે માત્ર ટૌ બરાબર ટી એ યુ. ઠને કાનોન બે માત્ર ઠૌ બરાબર ટી એચ એ યુ. ડને કાનોન બે માત્ર ડૌ બરાબર ડી એ યુ. ઢને કાનોન બે માત્ર ઢૌ બરાબર ડી એચ એ યુ. અણને કાનોન બે માત્ર અણૌ બરાબર એન એ યુ. તને કાનોન બે માત્ર તૌ બરાબર ટી એ યુ. થને કાનોન બે માત્ર થૌ બરાબર ટી એચ એ યુ.
દને કાનોન બે માત્ર દઉ બરાબર ડી એ યુ ધને કાનોન બે માત્ર ધઉ બરાબર ડી એચ એ યુ નને કાનોન બે માત્ર નવ બરાબર એન એ યુ પને કાનોન બે માત્ર પૌ બરાબર પી એ યુ ફને કાનોન બે માત્ર ફઈ બરાબર એફ એ યુ બને કાનો બે માત્ર બહુ બરાબર બી એ યુ ભને કાનો બે માત્ર ભઉ બરાબર બી એચ એ યુ મને કાનો બે માત્ર મઉ બરાબર એમ એ યુ યને કાનો બે માત્રનું ગુજરાતી થશે વાય એ યુ રને કાનો બે માત્ર રવનું ગુજરાતી થશે આર એ યુ લને કાનો બે માત્ર લવનું ગુજરાતી થશે એલ એ યુ વરને કાનો બે માત્ર વવનું ગુજરાતી થશે વી એ યુ શને કાનો બે માત્ર શવનું ગુજરાતી થશે એસ એચ એ યુ શને કાનો બે માત્ર શવ બરાબર એસ એચ એ યુ સને કાનો બે માત્ર સૌ બરાબર એસ એ યુ હને કાનો બે માત્ર હઉ બરાબર એચ એ યુ અળને કાનો બે માત્ર અળવ બરાબર એલ એ યુ ક્ષને કાનો બે માત્ર ક્ષૌ બરાબર એક્સ એ યુ જ્ઞને કાનો બે માત્ર જ્ઞૌ બરાબર જી એન વાય એ યુ ચલો હવે આ કાનાવાળા એક કાનો અને બે માત્રાવાળા કક્કામાં તમને ખબર પડી ગઈ સરસ તો ચલો હવે નોટ કાઢો આપણે નોટમાં લખવાનું છે બરાબર તો દરેક વિદ્યાર્થી નોટ કાઢશે ચાલો આપણે આ લખ્યું હતું ગુજરાતી આલ્ફાબેટ્સમાં કે એ આઈ અને પછી આ બે માત્રાવાળો કક્કો મેં તમને લેસનમાં આપ્યો હતો બરાબર બે વાર લેસનમાં આપ્યો હતો હવે આ લખીશું ચલો લખો ચલો નોટ કાઢી લખો એક કાનો એક કાનો અને એક કાનો અને બે માત્રા વાળો એક કાનો અને બે માત્રા વાળો અંગ્રેજી કક્કો ચાલો લખો સૂચના એક કાનો અને બે માત્રાવાળો અંગ્રેજી કક્કો ચાલો એમાં શું લાગે પાછળ કે એ યુ બરાબર કે એ યુ ચાલો લખવાની શરૂઆત કરો કને કાનો અને બે માત્ર બરાબર કે એ યુ કને કાનો બે માત્ર બરાબર કે એ યુ પછી
ખ ખખટારાનો ખ ખખટારાના ખ ને કાનૂન બે માત્ર ખઉ બરાબર કે એચ એ યુ લખ્યું પછી ગ ગણપતિનો ગ કાનૂન બે માત્ર બરાબર જી એ યુ ચલો આગળ લખો ગ પછી શું આવે ઘ તો ઘ ને કાનૂન બે માત્ર ઘઉં બરાબર જી એચ એ યુ ઘ પછી શું આવશે ચ તો લખો ચ ને કાનૂન બે માત્ર ચૌ બરાબર સી એચ એ યુ ચ પછી છ છ ને કાનૂન બે માત્ર છઉ બરાબર સી ડબલ એચ એ યુ છ પછી શું આવશે જ જ ને કાનૂન બે માત્ર જઉ બરાબર જે એ યુ ચલો લખ્યું ચલો જ પછી શું આવશે ઝ ઝબલાનો ઝ ઝબલાનો ઝ અને એને કાનો માત્ર એનું થશે એનું અંગ્રેજી શું થશે ઝેડ એ યુ ઝ પછી શું આવશે ટ ટપાલીનો ટ ટ ને કાનૂન બે માત્ર ટ બરાબર ટી એ યુ ટ પછી શું આવે ઠઠડિયાનો ઠ ઠઠડિયાના ઠ ને કાનૂન બે માત્ર ઠ બરાબર ટી એચ એ યુ ઠ પછી ડ ડ ને કાનૂન બે માત્ર ડ બરાબર ડી એ યુ પછી શું આવશે ઢઢગલાનો ઢ ઢ ને કાનૂન બે માત્ર ઢ બરાબર ડી એચ એ યુ ઢ પછી શું આવશે અણ અણ ને કાનો બે માત્ર અણ બરાબર એન એ યુ અણ પછી શું આવશે ત ત ને કાનૂન બે માત્ર ત બરાબર ટી એ યુ ચલો એટલે લખાઈ ગયું પછી થથડિયાનો થ થ ને કાનૂન બે માત્ર થ બરાબર ટી એચ એ યુ થઈ ગયું પછી દ દ ને કાનૂન બે માત્ર દ બરાબર
DAU. પછી શું આવશે? દ પછી ધ. ધને કાનોન બે, માત્ર ધ બરાબર ડી એચ એ યુ. ધ પછી આવશે ન. નને કાનોન બે, માત્ર નવ. તો એનું શું થશે ગુજરાતી અંગ્રેજી? એન એ યુ. ન પછી શું આવે? પ પતંગનો પ. તો લખો પી પન પને કાનો બે, માત્ર પૌ બરાબર પી એ યુ. પ પછી શું આવે? ફ. ફને કાનોન બે, માત્ર ફ બરાબર એફ એ યુ. પછી શું આવશે ફ પછી? બ. તો કરો ચલો બ. બને કાનોન બે, માત્ર બહુ બરાબર બી એ યુ. લખ્યું. પછી બ પછી શું આવે? ભ. ભને કાનોન બે, માત્ર ભવ બરાબર બી એચ એ યુ. પ પછી શું આવશે? મ. મને કાનોન બે, માત્ર મઉ બરાબર એમ એ યુ. લખ્યું. પછી શું આવશે મ પછી? ય. યને કાનોન બે, માત્ર યવ બરાબર વાય એ યુ. ય પછી શું આવશે? ર. તો રને કાનોન બે, માત્ર રૌ બરાબર આર એ યુ. ર પછી લ. લને કાનોન બે, માત્ર લવ બરાબર એલ એ યુ. પછી શું આવશે? વ. અને કાનોન બે, માત્ર વૌ બરાબર વી એ યુ. વ પછી શ. શ ને કાનોન બે, માત્ર શૌ બરાબર એસ એચ એ યુ. પછી શું આવશે? ષટકોણનો સ. ષટકોણના શ ને કાનોન બે, માત્ર શૌ બરાબર એસ એચ એ યુ. પછી સસલાનો સ. સ ને કાનોન બે, માત્ર સૌ બરાબર એસ એ યુ.
પછી શું આવશે? સ પછી હ, હ ને કાનો બે માત્ર હઉ, એચ એ યુ. હ પછી અડ, એલ એ યુ. અડ પછી ક્ષ, તો લખો ક્ષ, ક્ષ ને કાનો માત્ર ક્ષ, એક્સ એ યુ. પછી શું આવે? જ્ઞૌ, જ્ઞ ને કાનો બે માત્ર જ્ઞૌ, જી એન વાય એ યુ. ચલો એકવાર ફરીવાર આ કક્કો બોલી લઈએ. બોલો, ક ને કાનો બે માત્ર કૌ બરાબર કે એ યુ, ખ ને કાનો બે માત્ર ખઉ બરાબર કે એચ એ યુ, ગ ને કાનો બે માત્ર કઉ બરાબર જી એ યુ, ઘ ને કાનો માત્ર ઘઉ બરાબર જી એચ એ યુ. ઘ પછી આવશે ચ, ચ ને કાનો બે માત્ર ચૌ બરાબર સી એચ એ યુ. પછી આવશે છ, છ ને કે બે કાનો બે માત્ર છઉ બરાબર સી એચ એ યુ, જ ને કાનો બે માત્ર જઉ બરાબર જી એ યુ, ઝ ને કાનો બે માત્ર ઝઉ બરાબર ઝેડ એ યુ, ટ ને કાનો બે માત્ર ટઉ બરાબર ટી એ યુ, ઠ ને કાનો બે માત્ર ઠઉ બરાબર ટી એચ એ યુ, ડ ને કાનો બે માત્ર ડઉ બરાબર ડી એ યુ, ઢ ને કાનો બે માત્ર ઢઉ બરાબર ડી એચ એ યુ, અણ ને કાનો બે માત્ર અણઉ બરાબર એન એ યુ. પછી શું આવશે? ત, ત ને કાનો બે માત્ર તઉ બરાબર ટી એ યુ. ત પછી આવશે થ, થ ને કાનો બે માત્ર થઉ બરાબર ટી એચ એ યુ, દ ને કાનો બે માત્ર દઉ બરાબર ડી એ યુ, ધ ને કાનો બે માત્ર ધઉ બરાબર ડી એચ એ યુ, ન ને કાનો બે માત્ર નઉ બરાબર એન એ યુ, પ ને કાનો બે માત્ર પઉ બરાબર પી એ યુ, ફ ને કાનો બે માત્ર ફઉ બરાબર એફ એ યુ, બ ને કાનો બે માત્ર બઉ બરાબર બી એ યુ, ભ ને કાનો બે માત્ર ભઉ બરાબર બી એચ એ યુ, મ ને કાનો બે માત્ર મઉ બરાબર એમ એ યુ. પછી મ પછી આવશે ય, ય ને કાનો બે માત્ર યઉ બરાબર વાય એ યુ, ર ને કાનો બે માત્ર રઉ બરાબર આર એ યુ, લ ને કાનો બે માત્ર લઉ બરાબર એલ એ યુ, વ ને કાનો બે માત્ર વઉ બરાબર વી એ યુ, શ ને કાનો બે માત્ર શઉ બરાબર એસ એચ એ યુ, શ ને કાનો બે માત્ર શઉ બરાબર એસ એચ એ યુ, સ ને કાનો બે માત્ર સૌ બરાબર એસ એ યુ, હ ને કાનો બે માત્ર હઉ બરાબર એચ એ યુ, અળ ને કાનો બે માત્ર અળઉ બરાબર એલ એ યુ, ક્ષ ને કાનો બે માત્ર ક્ષૌ બરાબર એક્સ એ યુ, અને જ્ઞ ને જ્ઞાનો બે માત્ર જ્ઞૌ બરાબર જી એન વાય એ યુ. બરાબર, હવે આજના દિવસ માટે આટલું રાખીએ છે. લેશનમાં તમારે આ કક્કો બે વાર લખવાનો છે. કેટલી વાર? બે વાર. આ છે તમારું લેશન.
હવે જ્યારે શાળા ખુલશે ત્યારે તમારું લેસન ચેક કરવામાં આવશે, માટે દરેક વિદ્યાર્થીએ લેસન ફરજિયાત કરવાનું છે, બરાબર? ચલો આજના દિવસ માટે આટલું રાખીશું.